ને મિત્રો, મજામાં મિત્રો. આપણે રીઝનિંગની અંદર વૈવિધ્યસભર સમ જોઈ રહ્યા છે, એમાં મેં ખાસ તમારા માટે આ બનાવ્યા છે. અગાઉ પૂછાયેલા છે કેમ ખબર નથી, પણ હવે પૂછાશે. તો મિત્રો અહીંયા 5 છે, 8 છે, 39 છે, 11 છે, 15 છે, 104 છે, 18, 28 નહીં શું આવે. તો તમે લોકો એક કામ કરો, વિડીયો સ્ટોપ કરો અને ટ્રાય કરો. ઓકે ફાઇન, તમને જવાબ મળી ગયો હશે તો તમે જરૂરથી કોમેન્ટ્સમાં લખી નાખો અને કેટલી સેકન્ડમાં જવાબ મેળવો એ પણ લખી નાખો. તો તમે લોકોએ પકડી લીધું છે, સાવ સાચું છે કે જેમ કે અહીંયા 5 છે, અહીંયા 8 છે, તો એમાં શું થઈ શકે. તો અમુક લોકોએ સરસ કહ્યું કે સર, કે 8માંથી આપણે 5 બાદ કરીએ તો કે 3, 8ને 5 ઉમેરીએ તો કે 13, તો પછી જુઓ જો બેનો ગુણાકાર કરીએ તો. ઓકે, પણ આવું અહીંયા થયું, એવું અહીંયા થાય છે. ચાલો 15માંથી 11 જાય તો કે 4, પછી 15ને 11માં ઉમેરો તો 26, 6 4 24, 2 4 2 8 ને 2 10 104. હા, યસ, વેરી નાઇસ. તો તમે સાચા છો કે બાદબાકી કરીએ, 28માંથી 18 જાય તો 10, 28માં 18 ઉમેરીએ 46, તો 46 × 10 જવાબ આવશે 460. એવું છે, જરૂર છે. તો મિત્રો મજા આવી. તો આવું થઈ શકે. કોઈ કહે છે સર અમારે એવી રીતે જવાબ નથી આવ્યો, બીજી રીતે આવ્યો છે. બીજી રીતે પણ આમ તો બધું એક જ થાય. જેમ કે કોઈ આવું કર્યું હશે કે 88 64, 25 25, જોજો એની બાદબાકી કરી, 9 ને 5 14, 3 ને 3 6 39, આવ્યા જોજે 15 225, 121 બરાબર, 11 નો વર્ગ 121, 15 નો વર્ગ 225, ચાલો એની બાદબાકી કરી તો 4 0, રાઈટ. તો 28 નો વર્ગ, તમે 28 × 28 કરશો એટલે થશે 784, ઓછા 18 × 18 તમને ખબર 324, જોજો બાદબાકી કરો છે તો 460. તો મિત્રો કોઈ પણ રીતે આવી શકે છે, આવું શું કામ આવ્યું એ તમારું હોમવર્ક સૂત્ર છે જ, તમને ખબર જ છે. તો બસ મિત્રો આવું કંઈક કે કોઈ પણ રીતે આવે જવાબ આપણો 460 આવવો જોઈએ, આ જ લોજિક છે. ચલો બીજો એક આપી દઉં, ચલો એમાં ટ્રાય કરો. મિત્રો મેં આ બે જગ્યાએ બદલાવી દીધા છે, 35 અને 154, અને વિકલ્પ પણ બદલાવી દઉં. તો વિકલ્પ પણ રેડી છે, ચલો ટ્રાય કરો, લગભગ લોકોને હવે આવડી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તમે ટ્રાય કરી અને તમે સાચા પણ હશો, કેમ કે અહીંયા તમે કોઈ પણ રીતે આવી શકે છે મિત્રો. એટલે તમારે ખાલી એમ વિચારવાનું કે ભાઈ 8 છે 5 છે 35, તો કોઈ કે સરસ વિચાર્યું કે સર આ બેનો ગુણાકાર કરી, 8 50 40, એમાંથી આ બાદ કરી, યસ, તો 35 થાય. પણ એવું થાય છે 15 × 11, મિત્રો મેં એક તમને ખબર છે કે આ ગુણાકાર 11 નો કેમ કરો, તો આ 5 ને એમને મૂકી દેવાના, પછી આ બેનો સરવાળો અને પછી આ એકડો છે આ બાજુ મૂકી દેવાનો, તો 15 × 11 કરજો 165 આવી જશે. તો 165માં પાછા જે ઉપરનો અંક છે એ બાદ કરી જોયો છે તો 4 ને 1 5, 5 ને 6 154, હા છે. ધેટ મીન્સ તમારે શું કરવાના છે, 28 × 18 કરવાના છે. તો આની પણ એક રીત શીખડાવી હતી, 88 64, 6 8 2 16 ને 6 22, આ સાદી રીતે જ કરી નાખી અત્યારે. 504 ફરીથી, 504માંથી તમારે બાદ કેટલા કરવાના છે, 18, તો 8 ને 6 14, 2 8 ને 2 10, 486, એવું ક્યાંય છે, જરૂર છે. તો મિત્રો આનો જવાબ આવશે 486. તો મજા આવી દોસ્તો, તો તમે હા કહેતા હો તો એક હજી હોમવર્કમાં આપી દો, ચલો કરો ટ્રાય. મિત્રો પ્રશ્ન રેડી છે, 5 8 27 11 15 139 18 28 શું આવશે, અને વિકલ્પો પણ તમારી સામે છે. તો કરજો ટ્રાય, અને હા ગઈકાલનું હોમવર્ક જોઈ લેવું છે ને, ચલો જોઈ લઈએ. પ્રશ્ન એવો પૂછ્યો હતો કે કેટલા રેખાખંડો રચાય છે. મિત્રો જો એક તમને શોર્ટ ગણકી કે સર સમજાણું નથી, હું ફરીથી સમજાવું કે આવો ધારો કે એક ટપકું અહીં દેખાઈ રહ્યું છે, બરાબર, ધેટ મીન્સ અહીંયા ટુકડા થાય છે. કેવી રીતે ટુકડા થાય છે, એક આટલો અને એક આટલો, બે અને એક આ ટુકડો પણ રેખાખંડ તો છે જ ને, એટલે કે આવા ટુકડા હોય ત્યારે 3 રેખાખંડો રચાય છે. ધારો કે આપણે આવી રીતના આમ આવે છે, બરાબર, તો કેટલા હોય, તો જોજો આ 1 2 3 આ ટુકડા થયા, પછી આ 4, પછી આ 5 અને એક આમ, એટલે કે આવા 6, સમજાય છે વાત. દાખલા તરીકે વધારે હોય 1 2 3 અને આ તો છે જ, બરાબર, તો આમાં શું થશે, 1 2 3 4, પછી 5 6 7, થયું, પછી તો અહીંથી અહીં સુધી 8 3 3 9 થયા, અને પછી અહીંથી અહીં સુધીનું જે મેઇન છે એટલે કે અહીંયા 10 થશે. તો આવી કંઈક વાત. તો મિત્રો અહીંયા તમે જુઓ છો
કે અહીંયા ટુકડો એક બે અને ત્રણ, અહીંયા ત્રણ દેખાય છે તો એવી જ રીતે ક્યાં દેખાય છે, અહીંયા પણ ત્રણ દેખાય છે, અહીંયા પણ કેટલા દેખાય, ત્રણ. પછી આમ જુઓ છે તો એક બે અને એમાંય પણ ત્રણ દેખાય છે, અહીંયા પણ ત્રણ દેખાય છે, અહીંયા પણ ત્રણ. તો બસ કામ પતી ગયું. તો આટલા થયા, એક બે ત્રણ ચાર પાંચ છ, છત્રી ને અઢાર. અઢાર છે નહીં એટલે કે અન્ય જવાબ આવશે, એટલે કે જે લોકોને અઢાર જવાબ આવતો હોય, અન્ય જવાબ આવતો હોય, એ લોકો સાચા છે. તો મિત્રો આ એક રેખાખંડ વાળું છે ને, મેં જોયું છે, ઘણા બધા પેપર્સ જોયા છે, આવું દેખાણું નથી, પણ હવે પૂછાઈ શકાય, અને પૂછાય તો તમારે કોઈ ટેન્શન નથી, જરૂરથી તમે એ સાચો જવાબ લખી શકશો. તો મજા આવી દોસ્તો. તો બસ મિત્રો, મજા કરતા રહેશું, આગળ વધતા રહેશું, બધાને જોડતા રહેશું, આનંદ કરાવતા રહેશું. જેમ કે મિત્રો, જેમ કે વિરમભાઈ છે રાઠોડ, એ કહી રહ્યા છે કે સર હું એક સ્કૂલમાં પ્રિન્સિપાલ છું અને ઇંગ્લિશ સબ્જેક્ટ હું દસમા ધોરણનો લઉં છું, તો તમારી શીખવેલી ટ્રીક છે એ સ્ટુડન્ટ્સને હું જ્યારે કરાવું છું, રોજ કરાવું છું, તો સ્ટુડન્ટ્સ કહે છે કે સર તમે હવે મેથ્સ પણ લ્યો. હું કહું છું કે મારો એ સબ્જેક્ટ નથી, મારો એ મેથ્સ વીક છે, તો હવે સ્ટુડન્ટ્સ માનતા નથી. મિત્રો આ કેવી સરસ વાત કહેવાય. એક તો વિરમભાઈ તમને ધન્યવાદ કે તમે સ્ટુડન્ટ્સ માટે આટલું સરસ કામ કરી રહ્યા છો, અને એ કેવી રીતના ઝડપથી આગળ વધે એ જે આપણો એનડીસીનો કન્સેપ્ટ છે એને આગળ વધારી રહ્યા છો, એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન. પણ મિત્રો કહેવાની વાત એ છે કે અંગ્રેજીના સર પણ હવે ભણાવી શકે છે, તો તમે શિક્ષક હો તો તમારે આ કરવાનું જ છે, કે જ્યાં જ્યાં વિદ્યાર્થી અટકતા હોય એ કોઈ પણ વિષય હોય એને હેલ્પફુલ થાવ, એ કેટલા હળવાશ ફીલ કરશે. તો ખરેખર ખૂબ ખૂબ અભિનંદન વિરમભાઈ. એવી જ રીતે ચિંતનભાઈ કહી રહ્યા છે ગઢવી કે વેરી નાઇસ સર, બહુ મજા આવી સાહેબ, ત્રિકોણમિતિ ખાસ કરીને જોયું છે, બહુ સરસ સમજાવો છો મને સાહેબ. ત્રિકોણોમેટ્રી નહોતું ફાવતું, તો હવે એકદમ સમજાઈ ગયું છે, આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. જો હજી પણ મને કોઈ સમ નહીં આવડે તો તમને કોમેન્ટ્સમાં જવાબ આપજો. તો મિત્રો બસ આનંદથી ભણો, સર તમને શક્ય એટલી હેલ્પ કર્યા જ કરશે. તો દસમા ધોરણના વિદ્યાર્થીઓને ત્રિકોણમિતિ મને ખબર છે અઘરું લાગે છે, મેં ઘણા બધા વિડીયોઝ મૂકી દીધા છે, તો દસમા ધોરણના વિદ્યાર્થીઓ આજુબાજુ હોય તો એને જરૂરથી કહો કે પ્લેલિસ્ટમાંથી તમામ વિડીયો જોઈ નાખે, બેઝિક્સના પણ ઘણા બધા વિડીયો છે કે જેથી કરીને એને વાંધો ના આવે. તો મિત્રો ઘણા બધા લોકો મને સમ આની અંદર પૂછે છે, પણ તમે જો એકવાર બધા મેથ્સના જોઈ જશો ને તો કદાચ તમારે મને પૂછવું નહીં પડે, તો મેં લગભગ મોસ્ટ ઓફ બધું એમાં કવરેજ કરી દીધું છે. તો મેથ્સ રિઝનિંગ અને હવે અન્ય વિષયનો પણ વારો સ્ટાર્ટ થઈ ગયો છે. એવો જ એક આનંદ વ્યક્ત કર્યા છે જિજ્ઞાબેન, જિજ્ઞાબેન ચંદ્રેશા, એ કહી રહ્યા છે કે થેન્ક યુ સર તમારા, હા તમારા માટે તો બહુ માન છે, હા કે આપ જેવા ગુરુજી મળ્યા. મિત્રો તમને ખબર છે પ્રેરણા માટે આપણા જે વલોણા છે એની સાથે સાથે વિડીયો જોઈને ખરેખર કોન્ફિડન્સ વધ્યો છે સર. તો થેન્ક્સ જિજ્ઞાબેન કે તમે કોમેન્ટ્સ લખી છે, તો મને ખ્યાલ આવે છે, પણ બધાનો કોન્ફિડન્સ છે જ, મારે તો ખાલી એક જસ્ટ ક્લિક કરવાનું છે. અને તમે લોકો ઓરિજિનલમાં તો તમારામાં અગાધ શક્તિ છે, અને શક્તિ છે એના માટે જ આપણે નવા વિડીયોઝની શ્રેણી કરી છે, જેમાં હવે મુલાકાત દ્વારા તમને પણ ખ્યાલ આવશે કે ઘણું બધું તમારી પાસે છે, બસ તમારે એના ઉપર કામ કરવાનું બાકી છે. તો આપણે કેરિયર એઝ એ હોલ, ગવર્મેન્ટ જોબ તો પછી તમને સાવ નાનકડી લાગશે, તો એ દિશામાં પણ આપણે તો કામ કરવાનું છે. યુવાનોને એક નવી રાહ, આમ જોઈએ તો ઇન જ છે, તમારા ઇનરમાં જ છે, પણ ખાલી એક મારા લેવલે, આપણા લેવલે એક પ્રયાસ કરશું કે તમારામાં રહેલી શક્તિ પણ તમે ખીલવો અને ઝડપથી આગળ વધો. તો થેન્ક યુ જિજ્ઞાબેન, બસ બધાને શેર કરતા રહેજો, બધાને જણાવતા રહેજો. તો મિત્રો બે વિડીયો આવા મૂક્યા છે, નિકુંજભાઈ વસોયાના અને વિકે સ્ટુડિયોના, તો જરૂરથી તમે જોજો, અને તમારી પાસે પણ જે શક્તિ છે એને કેવી રીતે આગળ લઈ જવી એના ઉપર નજર કરજો. તો મજા આવી દોસ્તો. તો આનંદ કરતા કરતા જ આપણે કામ કરતા રહેશું, આગળ વધતા રહેશું, અને દરેક દિશામાં આપણી અંદરૂની જે શક્તિ છે એને ખીલવતા રહેશું. મિત્રો કાલે વધુ તૈયારી સાથે મિલતે હે બ્રેક કે બાદ. હા કોમેન્ટ્સ શેર કરવાનું, લાઇક કરવાનું એ બધું કરતા જ રહેજો, વધુમાં વધુ કરો, વધુને વધુ બધાને જોડો, તો આપણું કામ ખૂબ ઝડપથી આગળ વધશે. આવજો.